આજે યોજાયેલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં મોટો ફેરફાર ભાભર તાલુકા પંચાયત ઉપર જોવા મળ્યો છે. ભાભર તાલુકા પંચાયત ઉપર ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડીને સત્તા છીનવી લીધી છે. અગાઉ ભાભર તાલુકા પંચાયતની સત્તા કોંગ્રેસ પાસે હતી અને પ્રમુખ તરીકે પ્રથમ 2.5 વર્ષ દરમિયાન ગુજરાત સરકારના માજી મંત્રી સ્વર્ગીય ભેમાભાઈ પટેલના પૌત્ર અને એપીએમસી ડિરેક્ટર જેતસિંહભાઈના પુત્ર રજનીભાઈ પટેલ પ્રમુખ તરીકે રહ્યા હતા. પરંતુ આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસના 17 સભ્યો સામે માત્ર 6 સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવી દીધો છે. કોંગ્રેસથી નારાજ 2 સભ્યોએ આજે ક્રોસ વોટિંગ કર્યું છે અને ભાજપે કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સદસ્યની મદદથી 9 મત મેળવીને તાલુકા પંચાયત કબજે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસના 17 સભ્યોમાંથી માત્ર 6 સભ્યો આજની બેઠકમાં હાજર રહ્યા હતા અને તેના લીધે ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે. આજે યોજાયેલી ચૂંટણીમાં ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હક્કીબેન ઠાકોર અને ઉપપ્રમુખ ગેમરજી ઠાકોર વિજેતા થયા છે. આજરોજ તાલુકા પંચાયત ભાભરની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી, જેમાં કુલ 17 સભ્યો પૈકી 2 સભ્યો ગેરહાજર રહેલા હતા અને જેમાં પ્રમુખ શ્રીના ફેવરમાં 9 અને વિરુદ્ધમાં બાકીના સભ્યોએ મતદાન કરેલું, 6 સભ્યોએ મતદાન કરેલું છે. એ જ રીતે ઉપપ્રમુખની વોટિંગમાં પણ 9 સભ્યોએ ફેવરમાં મતદાન કર્યું અને 6 સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કરી અને આજના ઉમેદવાર ઠાકોર હક્કીબેન લહેરાજી એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થયા છે અને ઉપપ્રમુખ તરીકે ઠાકોર ગેમરજી માવાજી જાહેર થયેલ છે. કેટલા સભ્યો ગેરહાજર રહ્યા? 2 સભ્યો ગેરહાજર રહ્યા. ભાભરમાં ભાજપે આજે કોંગ્રેસનો મોટો ઝટકો આપ્યો છે. ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના જ ગામ અબાસણ બેઠકના સભ્યએ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને ભાજપ સાથે જોડાતા ભાભરમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કોંગ્રેસના નારાજ સદસ્યએ કોંગ્રેસથી છેડો ફાડવાનું કારણ પણ રજૂ કર્યું હતું.